બાળકો, આજે આપણે પાઠ 13 ભારત રત્ન ડૉક્ટર આંબેડકર એ સમજશું. પાના નંબર 76 ઉપર હાસ્યદા પંડ્યા એના લેખક છે. આ પાઠની અંદર એટલે કે આ એકમમાં લેખિકાએ દલિતો અને પીડિતોના ઉદ્ધાર માટે અને સ્ત્રીઓના અધિકાર અને ઉન્નતિ એટલે પ્રગતિ માટે પોતાનું જીવન સમર્પિત કરનાર ડૉક્ટર બાબા સાહેબના જીવન અને એના કાર્યો જે કામ કર્યા છે એનો ટૂંકો પરિચય આપ્યો છે, કરાયો છે. વિશ્વના બંધારણમાં ગણના પાત્ર એવું ભારતનું બંધારણ ઘડીને બંધારણના ઘડવૈયા તરીકે ખ્યાતિ મેળવનાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ભારત રત્નના ઉચ્ચ ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો આવા ભારત રત્ન ડૉક્ટર આંબેડકર વિશે આજે આપણે સમજીશું એટલે કે શીખીશું. 76મા પાના ઉપર આશરે 125 વર્ષ પહેલાંની આ ઘટના છે એટલે કે આ વાત છે. 6 વર્ષની 5 અને 6 આપણે તમને આવડે છે ને એકડા, તો 6 વર્ષની કુમળી વયના એક બાળક પોતાની માતા ગુમાવી છે. હવે આપણા જીવનમાં મમ્મીનું તો કેટલું બધું મહત્ત્વ હોય, અને જો મમ્મીનું હોય તો આપણે શું થાય એ તો આપણે બધા ખાલી વિચાર કરીએ ને તો પણ આપણને ખ્યાલ આવી જાય કે માતાનું સ્થાન બાળકના જીવનમાં ખૂબ જ મહત્ત્વનું હોય છે. પણ આ 6 વર્ષનો બાળક છે એની માતા એને ગુમાવી દીધી છે. એના પિતા રામજીભાઈ, એટલે એના પિતાનું નામ રામજીભાઈ હતું, એ લશ્કરી શાળાના માં એક શિક્ષક હતા. માતૃસુખ ગુમાવનાર પુત્રના વાકડિયા વાળમાં પિતા હાથ પસવારી રહ્યા છે. પિતાને ચિંતા થાય ને કે એની માતા નથી તો હું એને કઈ રીતે ઉછેર કરીશ, એટલે એ પણ પોતાના પુત્રના માથાના જે વાળ છે વાંકડિયા એમાં હાથે અડી રહ્યા છે. ચારેય દિશાઓમાં એમને જાણે કે અંધકાર દેખાઈ રહ્યો છે. અંધકાર એટલે જે આપણો અંધારો હોય નહીં, પણ ચિંતા થાય છે એને કે મારા આ સૌથી નાના દીકરાનું શું થશે એવો વિચાર આવે છે. હું એને સંભાળી શકીશ, એટલે કે હું એનું ધ્યાન બરાબર રાખી શકીશ, એની માતાનું સ્થાન લઈ શકીશ, એની માતાને જે ખોટ પડી છે માતા નથી તો એના બદલે હું કઈ રીતે સાચવી શકીશ, એમ માતાને જેવી રીતે સાચવે એમ હું સાચવી શકીશ, આવા બધા એના વિચારો આવે છે. પણ એ બધા વિચારો આવે છે ને તો થોડી જ વારમાં એમણે મક્કમ નિર્ધાર કરી લીધો કે નાનકડા ભીમરાવને હું ભણાવી ગણાવીને સારો નાગરિક બનાવીશ, ત્યારે જ તેની માતાને સાચી અંજલિ મળશે, એટલે કે એની માતાને શાંતિ મળશે. હું એને ખૂબ એક સારામાં સારો નાગરિક બનાવીશ, એટલે કે જે સંસ્કારો આપવા જોઈએ એ બધા જ આપીશ, એનું ધ્યાન રાખીશ એમ. અને તો જ મેં એની માતા ગુમાવી છે છતાં પણ મેં એને સાચવો છે, એટલે કે એની માતાને શાંતિ મળશે જ્યાં છે ત્યાં. પિતાએ પુત્રને હૈયાસરસો ચાપી દીધો એટલે એના પિતા એને ભેટી પડે છે, પુત્રને પોતાને નજીકમાં લઈ લે છે. હવે 6 વર્ષનો બાળક તે બીજું કોઈ નહીં પણ આપણા દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એ જ હતા જે 6 વર્ષની ઉંમરે એની પોતાની માતા ગુમાવીને એ બાળક તો કે આ ભારત રત્ન જેવા એ ડૉક્ટર આંબેડકર છે એ જ હતા. પણ એનું મૂળ નામ છે ભીમરાવ હતું. માત્ર 6 વર્ષની ઉંમરે એની માતા એટલે કે એનું નામ ભીમાભાઈ હતું, એનું અવસાન થયું એટલે કે મૃત્યુ થયું. દલિતો અને પીડિતો માટે જીવન સમર્પિત કરનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશ રાજ્યના મહુ ગામમાં 14 એપ્રિલ 1891માં થયેલો. ભીમરાવ રંગે ઘઉંવર્ણા એટલે એની સ્કિન ચામડીનો બહુ ગોરોય નહીં બહુ કાળોય નહીં એવો ઘઉંવર્ણો હતો એનો રંગ. એમનું કપાળ વિશાળ હતું, વાળ એવા વાંકડિયા કે જોનારની આંખ ઠરે એટલે એનો સરસ મજાનો દેખાવ હતો. નાક એનું ટચકડું એટલે કે નાનું એવું, પણ આંખો પાણીદાર તેજસ્વી આંખો એની હતી. પરિવારમાં એ સૌથી નાના એટલે મા બાપના લાટકોટ સારી રીતે પામ્યા એટલે એનો ઉછેર છે સરસ રીતે થયો હતો. સૌથી નાના હતા એટલે બધાને વાલા એટલે બધા એનું ધ્યાન રાખે એમ. પરંતુ દુર્ભાગ્ય એમની માતાનું સુખ વહેલું છીનવાઈ ગયું, કારણ કે 6 વર્ષની ઉંમર હોય ત્યાં જ એને માતા મૃત્યુ પામે તો એ તો બહુ ખોટું જ કહેવાય ને, એટલે કે એનું એની ખોટ તો એને પડે જ એમ. એટલે જે વહેલા એને માતા ગુમાવી દીધા તો લાટકોટ સરસ રીતે પામ્યા પણ એ માતા છે એની ખોટ એને પડી ગઈ. હવે પાના નંબર 77 ઉપર એ જમાનામાં સમાજમાં જ્ઞાતિ પ્રથાનું દૂષણ જોરમાં, ઊંચ નીચના ભેદભાવ પાર વિનાના,
ભીમરાવને પણ ઘણું બધું સહન કરવાનું આવ્યું. ભણવામાં તેજસ્વી એવા ભીમરાવને આ અપમાનથી ખૂબ જ લાગી આવતું, કારણ કે ઊંચ નીચના ભેદભાવ હોય, કોઈ એને અપમાન કરે તો એ તો ન જ ગમે ને. ભણવામાં ખૂબ તેજસ્વી હતા, તેજસ્વી એટલે હોશિયાર હતા, પણ છતાં એને અપમાન કરે, કારણ કે જ્ઞાતિનું દૂષણ હતું. ખરેખર જ્ઞાતિનું દૂષણ એવું હોવું જોઈએ નહીં, જ્ઞાતિ પ્રથા હોવી જ ન જોઈએ. જે વ્યક્તિ તેજસ્વી છે એને માન સન્માન મળવું જ જોઈએ, એનું કોઈ અપમાન કરે ન ચાલે. પણ પહેલાંના સમયમાં એવું નહોતું, એટલે આ ભીમરાવને આ ખૂબ જ સહન કરવું પડ્યું. અને આ અપમાન જ્યારે થાય ને ત્યારે ખૂબ લાગી આવતું, એટલે ખૂબ એને દુઃખ થતું. પણ એ સમય જેવો હતો કે આવડત નહોતી જોવાતી, જ્ઞાતિ જોવામાં આવતી હતી. જ્ઞાતિ જો ઊંચી હોય તો એ બરાબર છે, ભલે એ અસંસ્કારી હોય તો પણ, ભલે એ તેજસ્વી ન હોય ભણવામાં તો પણ ચાલે, તો એ બરાબર ન કહેવાય ને. તો એ વાત એને ગમતી નહોતી, ભારે કઠતી કઠતી, એટલે એને આ બધું ખોટું લાગતું હતું કે આવું ન હોવું જોઈએ એમ. અને વાતે સાચી છે કે એવું ન જ હોવું જોઈએ. પોતે મોટા થઈને આ અન્યાયનો વિરોધ કરશે એવો સંકલ્પ કરેલો, કારણ કે નાના હોય ત્યાં તો શું કહી બોલે તો એનું કોઈ સાંભળે નહીં. પણ એને નક્કી તો કરી જ લીધું કે હું મોટો થઈશ ને ત્યારે જે આ અન્યાય થાય છે એનો વિરોધ કરીશ, એવું એને મનમાં નક્કી કર્યું, સંકલ્પ કર્યો. રત્ન તે કંઈ ઢાંક્યું રહે, એટલે કારણ કે એ તો ખૂબ જ તેજસ્વી હતા ને. તો ભીમરાવની પ્રતિભાથી પોરસાયેલ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે એને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી. અને પછી તો જાણે ભીમરાવના પગે પાંખો જ ફૂટી, કારણ કે ભણવામાંય પૈસા તો જોઈએ જ ને. તો શિષ્યવૃત્તિ આપી સયાજીરાવ ગાયકવાડે, એટલે વડોદરાના રાજા હતા એને. પછી તેને ખૂબ જ ઉત્સાહ આવી ગયો કે પોતે આગળ વધી શકશે, જેવી ઈચ્છા છે બધી પૂરી થશે એમ. અને સ્નાતક થયા પછી ભીમરાવને વધુ અભ્યાસ માટે વિદેશ જવાની તક સાંપડી, એટલે કે વિદેશ જવા પણ એને મળ્યું. ચોમેર અંધકારમાં જાણે ઉજાસનું એક કિરણ પ્રગટ્યું, એટલે એને ખૂબ મુશ્કેલી હતી, એમાં પણ એને આશા દેખાણી, કારણ કે એને વિદેશ જવાની તક મળી ને. એટલે વિદેશમાં ગયા ને તો ત્યાં પણ ભીમરાવ એવા જ વિદ્યાપ્રેમી રહ્યા. એને પણ ત્યાં ભણવામાં ખૂબ જ રસ હતો, વિદ્યા મેળવવામાં, જ્ઞાન મેળવવામાં. પાર વિનાની આર્થિક તંગી હોવા છતાં પેટે પાટા બાંધીને તેઓ સંદર્ભ ગ્રંથો ખરીદતા, એટલે કે ભણવા માટે જે પુસ્તકો જોઈએ ને એ ખરીદી લે. ખૂબ પરિસ્થિતિ એની નબળી હતી, આર્થિક પૈસા નહોતા, છતાં પણ એ કરકસર કરે અને એ પૈસા બચાવીને એ ગ્રંથ તો ખરીદી જ લે. અને ભીમરાવ તો હવે ડૉક્ટર ભીમરાવ આંબેડકર બની ગયા. એમને PhD અને DLit સુધીની પદવી એમણે પ્રાપ્ત કરી. કાયદો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ એમણે લંડન જઈને કર્યો. તો આ રીતે એને બધી ડિગ્રી મેળવી, કાયદો અને અર્થશાસ્ત્ર એનો પણ અભ્યાસ એ લંડન દેશમાં જઈને કર્યો. હવે ડૉક્ટર આંબેડકર પુસ્તક પ્રીતિ વિશે તમે જાણો ને, તો જાણીને તો આપણને આનંદ સાથે નવાઈ પણ થશે. એ સમયનું મૂલ્ય તેઓ સમજતા હતા, એટલે કે નવરાજ ન રહે, બધા સમયનો બરાબર ઉપયોગ કરે એમ. એટલે એમનો ફુરસદનો સમય વાંચવામાં જ વ્યતીત થતો. જ્યારે નવરાશ મળે એટલે કે ફુરસદ હોય તો તરત એ વાંચવા પહોંચી જાય કે વાંચવામાં લાગી જાય, સમય બગાડે જ નહીં. સમયનું મહત્ત્વ એ ખૂબ જ હતું એના માટે. અનુકૂળતા થાય તો તરત જ તેઓ પુસ્તકની દુકાને પહોંચી જાય, થોડાક પૈસા મળે એટલે પુસ્તક ખરીદી લે એમ. દુકાને પહોંચીને, પુસ્તકની દુકાને પહોંચી જતાં એટલે પુસ્તકો જોવા નહીં કે ઓહો પુસ્તકની બહુ મોટી દુકાન છે, એ માટે નહીં, પણ પુસ્તકો એ ખરીદી પણ લે. અને આશરે 2000 જેટલા દુર્લભ ગ્રંથો એમણે સંગ્રહ કર્યો હતો, એટલે આ બધા પુસ્તકો એને ભેગા કર્યા, ગ્રંથો ભેગા કર્યા, એટલે ખાલી સ્ટોક ભેગો કરી દીધો એમ નહીં, સંગ્રહ કરી દીધો એમ નહીં, પણ એને વાંચ્યા, એ જ્ઞાન પણ એમાંથી મેળવ્યું. પેટની ભૂખ વેઠીને પુસ્તક ખરીદનાર વ્યક્તિ મહાન કાયદાશાસ્ત્રી ન બને તો જ નવાય, કારણ કે પોતે ભૂખ્યા પણ રહે, ખૂબ વધારે પડતું ખાય જ નહીં, જરૂર એટલું જ જમે, એટલે કે પૈસા ન બગાડે અને પૈસા બચાવે અને એ જ્ઞાન મેળવે પુસ્તકમાંથી. તો આવી જો વ્યક્તિ હોય એ તો મહાન કાયદાશાસ્ત્રી તો બનવી જ જોઈએ ને એમ, એટલે કે ન બને તો જ નવાઈ લાગે. ડૉક્ટર બાબા સાહેબ તો એવા પુસ્તક પ્રેમી કે દુર્લભ પુસ્તક મેળવવા વહેલી સવારે માઇલો લગી વાંચીને, એટલે વાંચવા માટે જાય ને તો ચાલીને જવું પડતું પહેલાં, તો એ સવારે વહેલા ચાલવા લાગી જાય અને વાંચનાલય પહોંચી જાય, મોડે સુધી વાંચનાલયમાં બેસીને વાંચ્યા કરે, ત્યાંથી પાછા આવીને પાછું વાંચવાનું કે હાશ બહુ દૂર જઈએ એવો, એટલું બધું વાંચી લીધું એટલે હવે નથી વાંચવું એમ નહીં.
એ વળી પાછા વાંચવા બેસી જાય તો છે ને નવાઈ ભરી વાત, કેટલો બધો વાંચવાનો રસ એમ. અને પુસ્તક વાંચવાને એ પુસ્તકો બહુ સાચા મિત્રો છે, એમાંથી તમે જ્ઞાન જેટલું મેળવો ને તો એ ખૂબ જ મહત્ત્વની વાત છે, તમે ખૂબ આગળ વધી શકો. એટલે કે ડૉક્ટર આંબેડકર જેમ પુસ્તક વાંચતા એમ આપણે પુસ્તક વાંચવાનો શોખ રાખવો એ બહુ જરૂરી છે, આના ઉપરથી એ પણ શીખવા મળે. સંઘર્ષો વેઠીને આટલું ઊંચા દરજ્જાનું શિક્ષણ મેળવ્યા પછી ડૉક્ટર ભીમરાવને નોકરી તો મળી, પરંતુ એ વખતમાં આપણા સામાજિક દૂષણ, જે આપણે વાત કરીને પહેલાં જ્ઞાતિ પ્રથાનું દૂષણ હતું, એમ સામાજિક દૂષણ એ અસ્પૃશ્યતાનો એને પણ કડવો અનુભવ થયો. એ તો એટલે સુધી કે એમની જ ઓફિસનો પટ્ટાવાળો, તમને ખબર ને જે ફાઇલ લેવા દેવા મૂકવાનું કામ કરતો હોય, સફાઈનું કામ કરતો હોય, એટલે કે જે સાહેબ કે એની સૂચનાનું પાલન કરે એ ઓફિસનો પટ્ટાવાળો કહેવાય, તો એ પણ એની સાથે ગેરવર્તાવ કરવા કરતો હતો. ત્યારે ડૉક્ટર આંબેડકરને થતું કે પોતે ભણી ગણીને, એટલે કે પોતે કેટલું જ્ઞાન મેળવ્યું, કેટલું સરસ ભણ્યા, સારી જગ્યાએ નોકરી કરે છે, છતાં જો આ રીતે અપમાનિત થવું પડતું હોય તો પછી મારા અભણ અને આર્થિક રીતે નબળા જ્ઞાતિબંધુઓની સ્થિતિની તો વાત જ શી કરવી. એને શું થયું કે જો હું તો એટલું ભણી ગણીને નોકરી કરું સારી જગ્યાએ, તોય મને મારા પટ્ટાવાળો અપમાન કરે છે મારું, તો પછી જે મારા જ્ઞાતિના લોકો છે એ ઘણા ભણ્યા જ નથી, અથવા તો અભણ છે એટલે ભણ્યા નથી અને પૈસાની રીતે નબળા છે, તો એને તો કેટલું બધું સહન કરવું પડતું હશે એમ. તો આ તો સામાજિક અન્યાય કહેવાય. માનવ માત્ર સમાન છે, એટલે કે બધા માણસો સરખા જ ગણવા જોઈએ, જ્ઞાતિથી ઊંચું થઈને જ જતું જન્મથી, એ લોકો નહોતા સમજતા. એટલે એને કોઈ ઊંચું કે નીચું હોવું જ ન જોઈએ, માનવ માત્ર સમાન છે. તો પછી આવું કેમ એમ, આ બધા આવું કેમ કરે છે અત્યારે, એને સમજાતું નહોતું. એમણે મૂકનાયક નામનું એક પાક્ષિક શરૂ કર્યું. માત્ર લેખ કે પુસ્તકો લખીને તેઓ અટકી ન ગયા, પણ એઓ કર્મશીલ પણ બન્યા, એટલે કે કામ પણ કર્યું કે લોકો છે એ સમજે, પોતાની જ્ઞાતિના લોકો ભણે ગણે આગળ વધે, જ્ઞાન મેળવે. અને પુસ્તકોને લેખ લખી લીધા એટલે પોતાનું કામ પૂરું થઈ ગયું, પણ એને માટે કામ પણ એણે કર્યું. 20 જુલાઈ 1924 રોજ એમણે બહિષ્કૃત હિતકારીની સભા નામની એક સંસ્થાની સ્થાપના કરી. હવે આ સંસ્થા દ્વારા સામાજિક ઉત્થાનની અનેક પ્રવૃત્તિઓ થવા લાગી, કે સમાજના લોકો આગળ વધે એવા પ્રયત્નો, એવી પ્રવૃત્તિ કરવા લાગ્યા. છાત્રાલયો જ્યાં વિદ્યાર્થી રહી શકે ને, છાત્ર એટલે વિદ્યાર્થી તો રહી શકે એને છાત્રાલય કહેવાય, એવા છાત્રાલય છે એ વાંચનાલયો, એ શૈક્ષણિક વર્ગો અને સ્વાધ્યાય મંડળો પણ ખોલવામાં આવ્યા. 78માં પાનાની વાત છે. સાથે સાથે પ્રજાની આર્થિક સ્થિતિ સુધારવાના આશયથી ઔદ્યોગિક અને કૃષિ વિષયક શાળાઓ અને સંસ્થાઓ પણ ચલાવવા લાગ્યા, કે લોકો ઉદ્યોગો કેમ ચલાવવા એ પણ સમજે, ખેતીવાડી વિશે પણ એ જાણે, અને એવી સંસ્થા છે એ શરૂ કરી. એને સમજાઈ ગયું કે શિક્ષણ વગર સમાજનો ઉત્કર્ષ શક્ય નથી, એટલે લોકોને ભણવા તો સમજાવવું જ પડશે, શિક્ષણ તો મેળવવું જ પડશે લોકોને, સમાજના લોકોને, એના વગર એ આગળ નહીં વધી શકે, એ શક્ય જ નથી એમ. એ સત્ય ડૉક્ટર આંબેડકર સમજી ગયા. સમાજની કેટલીક જ્ઞાતિઓની જેમ સ્ત્રીઓની સ્થિતિ પણ દયનીય હતી, એટલે સ્ત્રીઓને પણ બહુ જ પેલા કાયદા હતા કે નિયમ હતા કે સ્ત્રીએ આમ જ કરવાનું, સ્ત્રીઓએ ભણવા નહીં જવાનું, કામ નહીં કરવાનું, એ એટલા બધા નિયમો હતા ને કે બધાનું પાલન જ કરવાનું ફરજિયાત એમ. તો એ દયાજનક સ્થિતિ હતી સ્ત્રીઓની. તો ડૉક્ટર બાબા સાહેબનું હૃદય આ જોઈને પીગળી જતું, એને ગમતું નહોતું કે સ્ત્રીઓને કેમ આવું બધું કરવાનું, આવું ન હોવું જોઈએ. સ્ત્રીઓ માટેના સમાજમાં કાયદા એટલા તો નિર્મમ અને આપખુદ હતા કે ન પૂછો વાત. તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સ્ત્રીઓને પણ શિક્ષણ પ્રત્યે અભિમુખ કરી, સ્ત્રીઓ પણ ભણતી થાય, નાની નાની છોકરીઓ હોય દીકરીઓ એ પણ ખૂબ ભણવા તરફ વળે એ માટે એને પ્રયત્ન કર્યા. બાળ લગ્નનો વિરોધ કર્યો, પહેલાંના સમયમાં નાની નાની ઉંમરમાં જ તે લગ્ન કરી દે તો એ પણ ખોટું હતું, તો એનો પણ એને વિરોધ કર્યો. વિધવા વિવાહનું સમર્થન કર્યું, એક સ્ત્રીનો પતિ મૃત્યુ પામે તો એને ફરીવાર પણ લગ્ન કરી શકે, એટલે વિધવા વિવાહ કરી શકે વિધવા બહેનો, એવું પણ એને નક્કી કર્યું, એટલે કે એ પણ સમજાવ્યા લોકોને. સ્ત્રીને પણ એનો વારસાક મળવો જોઈએ, આપણા પપ્પાની મિલકત હોય એમાં ખાલી દીકરાને જ મળી આ બધી વસ્તુ મળી જાય એમ નહીં, એની જે પૈસો સોનું કે મિલકત છે એમાં
સ્ત્રી એટલે કે દીકરી છે એનો પણ હક છે એમ મળવું જોઈએ, એવો આગ્રહ રા સેવનાર અલબત્ત આ બાબા સાહેબ જ હતા. એ પણ એવું કહેતા હતા કે ભાઈ એકલા દીકરાને જ મળે એવું નહીં, દીકરીઓને પણ ભણવાનું, બહેનોને પણ, અને એને પણ વારસાનો હક મળવો જોઈએ. બાબા સાહેબનું એક સૂત્ર ગાંઠે બાંધવા જેવું છે. શિક્ષિત બનો, સંગઠિત બનો, સ્વાવલંબન સાચી સહાય છે. જો આપણે શિક્ષણ મેળવીએ ને એટલે શિક્ષિત બની જઈએ, સંગઠિત બનીએ, બધા ભેગા થઈને રહીએ, તો જ એનાથી સ્વાવલંબન છે એટલે કે કોઈની ઉપર આધાર ન રાખવો પડે, સ્વાવલંબનથી આપણે જીવી શકીએ, અને એ જ સાચી મદદ છે. તો આ રીતે બાબા સાહેબે સરસ મજાની વાત કરી. સ્ત્રીઓને સમાજનું આભૂષણ, આભૂષણ એટલે ખબર ને ઘરેણું, એ લેખા હતા ગણાવતા. સ્વતંત્ર ભારતમાં કાયદા પ્રધાન બનેલા બાબા સાહેબે ભારતીય સંવિધાનમાં પણ લિંગભેદ નષ્ટ કરી નારીને ગૌરવપ્રદ એટલે સરસ ઊંચું સ્થાન એ અપાયું. સ્ત્રીને પણ શિક્ષણ મેળવવાનો, સત્તા સ્થાને પહોંચવાનો, વિવાહ વિચ્છેદનનો, પિતાની મિલકતમાં ભાગ મેળવવાનો અને પુનઃલગ્નનો અધિકાર પણ અપાયો. હવે પહેલાં સ્ત્રીઓને શિક્ષણ જ નહોતા ભણવાનું નહીં એમ, તો એને શિક્ષણ પણ મેળવી શકે સ્ત્રીઓ, સત્તા સ્થાન એટલે કોઈ પણ જગ્યાએ એ નોકરી કરી શકે, પહોંચી શકે કોઈ પણ પદ હોદ્દા ઉપર. વિવાહ વિચ્છેદન એટલે કોઈ સ્ત્રીને બરાબર માફક ન આવે કે વ્યવસ્થિત ન એના કુટુંબીજનો સાચવતા હોય તો એ લગ્ન છે વિચ્છેદ એટલે ના પણ નથી રહેવું એમ પણ કરી શકે, ના પણ પાડી શકે. અને પિતાની મિલકતમાં ભાગ મેળવવાનું અને ફરીવાર લગ્ન પણ કરી શકે, આ બધા અધિકાર છે બાબા સાહેબે અપાવ્યા. કાયદાઓની સાથે સાથે બાબા સાહેબે સ્ત્રી શિક્ષણને ઉત્તેજન મળે એવી શુભ નિષ્ઠાથી પ્રેરાઈને વિદ્યાર્થિનીઓને એટલે કે બહેનો ની ફીમાં છૂટ અપાવી, છાત્રાલયો બાંધવા માટે વિનામૂલ્ય જગ્યા અપાવી, વિનામૂલ્ય એટલે પૈસા લીધા વગર છાત્રાલય જ્યાં સ્ત્રીઓ છોકરીઓ રહીને ભણી શકે રહી શકે તો એ માટે જગ્યા પણ પૈસા લીધા વગર અપાવી. નિધિ એકત્ર કરી, નિધિ એટલે ફંડ ફાળો, એ ભેગો કરી ભોજનની વ્યવસ્થા પણ કરાવી એટલે કે જમવાનો ખર્ચ પણ એમાં મળી જાય, છાત્રાલયમાં રહેવાનો ખર્ચ અને ફીમાં પણ છૂટ, તો આવી રીતે બધી વ્યવસ્થા કરાવી. એટલું જ નહીં પણ સ્ત્રીઓને મતદાન કરવાનો અધિકાર મળે ને એનો પણ આગ્રહ રાખનાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. તો બાબા સાહેબ આંબેડકર એ દેશભક્ત હતા, પ્રખર આગળ પડતા. આઝાદીની જંગમાં એટલે આઝાદીની લડાઈ થઈ ને એમાં પણ એમની મહત્ત્વની ભૂમિકા હતી. મહાત્મા ગાંધી જે આપણા મહાત્મા ગાંધી બાપુ કહેતા ને આપણે, એની સાથે પણ એને કાર્ય કરેલું. એમની સાથે વખતો વખત એટલે ઘણી વખત વારંવાર મતભેદ પડતા છતાં બાપુ પ્રત્યેનો આદર છે એ બાબા સાહેબને સંપૂર્ણ હતો, સંપૂર્ણ આદર હતો. ડૉક્ટર બાબા સાહેબ કેવળ એટલે કે માત્ર રાજકીય આઝાદી જ નહોતા ઝંખતા, ઈચ્છતા નહોતા, પણ ખરી આઝાદી તો ક્યારે, તો કે આર્થિક, સામાજિક અને શૈક્ષણિક આત્મનિર્ભરતામાં છે એવું તેઓ માનતા હતા, દ્રઢપણે માનતા. વિચાર પુરુષ ડૉક્ટર બાબા સાહેબના જીવન પર સર્વાધિક એટલે સૌથી વધારે પ્રભાવ બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલે આ ત્રણ વ્યક્તિ છે ને એનો સૌથી વધારે બાબા સાહેબના જીવન ઉપર પ્રભાવ હતો. બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ, મૂકનાયક ઉપરાંત બહિષ્કૃત ભારત, જનતા, પ્રબુદ્ધ ભારત જેવા સમાચારપત્રો છાપું જેને કહીએ છીએ તો એ પણ ચલાવ્યા. પોતાના વિચારો એમણે કેટલાક અંગ્રેજી પુસ્તકોમાં પણ પ્રગટ કર્યા, એમાં ધ પ્રોબ્લેમ ઓફ રૂવી અને બુદ્ધ એન્ડ હિઝ ધમ્સ એ મુખ્ય એના છે પુસ્તકો. આવા મહાન દેશભક્ત દલિતો અને વંચિતોના ઉદ્ધારક એટલે જે દલિત એટલે નીચી જ્ઞાતિના છે, જેને કંઈ મળ્યું નથી, કંઈ વંચિત છે, એનો ઉદ્ધાર થાય એટલે કે આગળ વધે એવા ગરીબોના બેલી જે ગરીબ લોકો છે એને પણ મદદ કરનાર અને સ્ત્રીઓના પક્ષધર એટલે સ્ત્રીઓને પણ મદદ કરનાર એવા ડૉક્ટર બાબા સાહેબનું દેહાવસાન એટલે કે મૃત્યુ 6 ડિસેમ્બર 1956 થયું. પરંતુ પોતાના મહાન વિચારોથી તેઓ આજે પણ આપણી સાથે છે. ભારત માતાના આવા સાચા રત્નને 1990 આપણા દેશે મરણોત્તર એટલે મૃત્યુ પછીનો જે મળે ને એવોર્ડ એવો મરણોત્તર ભારત રત્નના ઇલકાબથી નવાજવામાં આવ્યા. ભારત રત્ન અને બંધારણના ઘડવૈયાને એટલે કે ડૉક્ટર ભીમરાવ આંબેડકર એનું પૂરું નામ
એને હૃદયપૂર્વક આપણે વંદન કરી શકીએ અને કરવાનું મન થાય એવી આવી મહાન વ્યક્તિ છે. તો એના કેટલા બધા વિચારો સરસ હતા, એને કઈ રીતે આગળ વધ્યા, તો આમાંથી આપણે પ્રેરણા લઈને પણ એના જેવા બનવા માટે પ્રયત્ન કરીએ, એટલે કે શિક્ષણ મેળવીએ અને સાથે સાથે ખૂબ જ મહેનત કરીએ, પુસ્તકો વાંચીએ અને ખૂબ જ જ્ઞાન મેળવી અને આપણી જે મંજિલ છે કે તમારું જે ધ્યેય છે ત્યાં પહોંચવામાં તમે ખૂબ જ એની પ્રેરણા લઈ શકો છો એનામાંથી. તો આવા ભારત રત્ન એવા ડૉક્ટર ભીમરાવ આંબેડકરને વંદન કરીએ. હવે આપણે શબ્દ સમજૂતીની વાત કરશું. તો શબ્દ સમજૂતીમાં પહેલો શબ્દ છે પોરસાયેલ, એટલે પ્રસન્ન થયેલા, રાજી થઈ ગયા હોય ને એવા. અદમ્ય એટલે દાબી ન શકાય એવી ઈચ્છા એવું એમ. જ્ઞાન યજ્ઞ એટલે જ્ઞાનરૂપી યજ્ઞ. ફુરસદ, ફુરસદ એટલે વધારાનો સમય, નવરાશ જે આપણે કહીએ ને. દુર્લભ એટલે સહેલાઈથી ન મળે તેવું. પાક્ષિક, દર પખવાડિયે પ્રકાશિત થતું સામયિક. ઉન્નતિ, પ્રગતિ અને વિકાસ બે એના અર્થ છે. આભૂષણ એટલે ઘરેણું. નિધિ, નિધિ એટલે ફાળો, ખજાનો જે પૈસા ભેગા કર્યા હોય ને. પરિનિર્વાણ એટલે અવસાન, જેને મૃત્યુ આપણે કહીએ છીએ. ઇલકાબ એટલે માન બતાવવા, સરકાર તરફથી અપાતું સન્માન અથવા તો ચંદ્રક. મરણોત્તર એટલે મૃત્યુ પછીનું. ગુરુ મંત્ર, ગુરુ દ્વારા અપાતો મંત્ર. તો આ રીતે શબ્દ સમજૂતી છે એ તમારે રફનોટમાં લખવાની છે. હવે છે રૂઢિપ્રયોગ. પગે પાંખો ફૂટવી એટલે ખૂબ જ ઉત્સાહમાં આવી જવું. પેટે પાટા બાંધવા, ખૂબ જ દુઃખ વેઠવું. લોઢાના ચણા ચાવવા, અત્યંત મુશ્કેલ કામ કરવું. આકાશ પાતાળ એક કરવા, ખૂબ જ મહેનત કરવી. તો બાળકો આ રીતે શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગ એ બંને તમારે રફનોટ અને પાકીનોટમાં પણ લખવાનું છે. અહીંયા આપણો પાઠ છે પૂરો કરીએ છીએ. આગળ ભાષા સજ્જતા અને સ્વાધ્યાયની વાત છે એ હવે પછીના વિડીયોમાં આપણે કરીશું. તો પાઠ ફરીવાર સરસ મજાનો વાંચજો બરાબર અને સમજજો અને એમાંથી પ્રેરણા મેળવશો. આવજો બાળકો.